દિંડોલીમાં 4.5 વર્ષની માસૂમ બાળાને બિસ્કિટની લાલચ આપી નરાધમે બળાત્કાર ગુજાર્યો હતો. પડોશીને ત્યાં કલર કામ કરવા આવેલા યુવકે બાળા સાથે બદકામ કર્યું હતું, જેથી પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દિંડોલીમાં પ્રથમેશ સ્કૂલ પાસે રહેતા મૂળ મહારાષ્ટ્રના નાગપુરના વતની યુવક લેસ મશીન ચલાવે છે. પરિવારમાં પત્ની અને સંતાનમાં 2 દીકરી છે. ગત તારીખ 25મીએ રાતે યુવક કારખાનેથી ઘરે આવ્યા હતા ત્યારે તેમની 4.5 વર્ષની દીકરી તેમની પાસે આવી રમવા લાગી હતી. દરમિયાન માસૂમ બાળકીએ પિતાને જણાવ્યું કે આજે સવારે સામેવાળા મકાનમાં કલર કામ કરતા અંકલ બિસ્કીટની લાલચ આપી તેણીને ઘરના બાથરૂમમાં લઈ ગયા હતા. અહીં તેને બળજબરી કરી ગંદુ કામ કર્યું હતું. માસૂમ બાળકીએ ઘરે જઈ દાદીને સમગ્ર હકીકત પણ જણાવી હતી, જેથી દાદીએ તે કલર કામ કરનારા યુવકને ઠપકો પણ આપ્યો હતો. આરોપી ગોલુ યાદવે ફૂલ થઈ ગઈ હોવાનું કહી માફી પણ માંગી હતી. દરમિયાન માસૂમ દીકરી સાથે બદકામ થયું હોવાની વાત સાંભળી યુવકના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. એક તબક્કે યુવક ક્રોધિત થઈ ગયો હતો અને નરાધમને પાઠ ભણાવવાનું પણ નક્કી કર્યું હતું. જોકે બાદમાં સમાજમાં બદનામ થવાના ડરથી તેઓ શાંત થઈ ગયા હતા. બીજા દિવસે ગોલુ યાદવ ફરી કલર કામ કરવા પડોશીના ઘરે આવતા જ યુવકનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો હતો. તેઓ સહિતના સ્થાનિક લોકો ગોલુને મારવા દોડતા પરિવારજનોએ વચ્ચે પડી પોલીસને બોલાવી લીધી હતી. પરિવારજનોએ આરોપીનો કબજો દિંડોલી પોલીસને સોંપી દીધો હતો. દિંડોલી પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધી ગોલુ રામ મિલન શ્રીકુમાર યાદવની ધરપકડ કરી હતી. પોલીસે બાળકીનું તબીબી પરીક્ષણ પણ કરાવ્યું હતું. અંજલિ, ઉલ્લેખનીય છે કે શહેરના કેટલાક ચોક્કસ વિસ્તારોમાં નાની બાળાઓ સાથે આવું કૃત્ય કરનારાઓની હિંમત દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે કાયદાના આધારે આવા નરાધમો સામે કડકથી કડક સજા ઝડપી થાય તો નાની બાળકો સાથે થતું કૃત્ય અટકે તેવી આશા છે. ગઈકાલે 25 ઓગસ્ટના રોજ દિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાદેવનગર સોસાયટીમાં એક નાની 5 વર્ષની બાળકી ઉપર બળાત્કારનો ગુનો બનેલ છે. જે ગુનાની હકીકતમાં આ વિસ્તારની જે બાળકી છે 5 વર્ષની, એ રમતી હતી ફળિયામાં, ત્યારે તેની સામેના ઘરમાં કલર કામની મજૂરી કરતો એક મજૂર આરોપી ગોલુ રામ મિલન શ્રીકુમાર યાદવ, જે 22 વર્ષની ઉંમરનો છે, એ ત્યાં એને બિસ્કિટ ખવડાવવાની લાલચ આપી અને ઘરમાં લઈ ગયેલ અને ઘરમાં લઈ જઈને બાથરૂમમાં લઈ જઈ તેના ઉપર બળાત્કાર કરવાની કોશિશ કરેલ અને એણે એના સાથે ગંદુ કામ કરેલ, જે પછી બાળકી રડતી રડતી બહાર આવી ગયેલ અને ઘરે આવીને પોતાની માતાને વાત કરેલ હતી. ત્યાર પછી એની માતાએ પેલા આરોપી રામુને થોડો ધમકી આપેલ અને એને ઠપકો પણ આપેલ હતો, પરંતુ ત્યાર પછી સમજાવટથી વાત પૂરી થઈ ગયેલ અને બાળકી રડતી રડતી પછી રાતના એના પિતાજી ઘરે આવતા એમને પણ વાત કરેલી. એટલે એ લોકોએ રાતના બાળકીનું અને પોતાની બદનામી ન થાય એવા ડરથી એ રાતના ઘરે બેસી રહેલા અને બીજે દિવસે આજે સવારમાં દિંડોલી પોલીસ સ્ટેશનને જાણ કરતા આ બનાવમાં બળાત્કાર તેમજ પોક્સોની કલમ 4, 5 અને 6 મુજબ ગુનો નોંધવામાં આવે છે. આરોપીને હસ્તગત કરી આરોપીના મેડિકલ તપાસણી તેમજ બાળકીની મેડિકલ તપાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે.